सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो द्वादश उपनिषद ना पुस्तक में 25वां पान पर 20 અને 21 બે મંત્રો આપણે વાંચીએ। અણોરણીયાન મહતો મહિયાન આત્મા સજંતોર નિહિતો ગુહાયાં तमक्रतुः पश्यति वीतशोकः धातुप्रसादान् महिमानमात्मनः आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः कस्तं मदामदं देवम् मदन्यो ज्ञातुमर्हति। तो आगळनो मंत्र आपणे सवारी जोयो। अणोः अणियान आत्मा परमात्मा अणुथी पण सूक्ष्म छे। महतो महियान कोई महान के अत्यंत विशाळ वस्तुथी वधारे विशाळ छे। एटले एनुं कारण आप्युं श्यामाकादे अणोः एव अणियान। तो सामान्य नानकड़ो धान्य होय अत्यंत सूक्ष्म छे एने अणु कहेवामां आव्युं। एनाथी पण सूक्ष्म सूक्ष्मतानी आपणी कल्पना क्यां सुधी होय? एटले आपणे जेने सूक्ष्म जाणीए छीए एना करता पण सूक्ष्म। हवे तो आपणे अणु ने बीजाणुने क्यां क्यां पहोंची गया छे एनाथी पण सूक्ष्म। हा, जे कई वस्तु आपणे सूक्ष्म तरीके जाणीए छे एना करता है सूक्ष्म। महतो महियान जेने आपणे विशाळ मानीए छे महान मानीए छे एना करता है महान। एटले वेदांतमां कहेवामां आवे के भाई आ अणुपणों अने विशाळपणों बंने आत्मा पर अध्यारोपित छे कल्पित छे। एम पण कहेवाय के आ परमात्मा अणुने अणुपणों प्रदान करे छे। जे विशाळ छे एने महानपणों प्रदान करे छे। અણુમાં અણુરૂપે ભાસે છે વિશાળમાં વિશાળરૂપે ભાસે છે। આ વિરુદ્ધ ધર્મ કયા એ બતાવે છે કે એ સ્વયં બધા ધર્મથી પર છે। કારણ કે જે અણુ હોય તો મહાન હોઈ ના શકે, મહાન હોય અણુ પણ ના હોઈ શકે। જે રાજા હોય ભિખારી ના હોઈ શકે અને ભિખારી રાજા ના હોય। આ પરસ્પર વિરુદ્ધ ધર્મ એનો અર્થ એવો છે કે બંને અધ્યારોપિત છે। એક અભિનેતા છે એમાં ભિખારી પણ આરોપિત થયું અને રાજાપણું આરોપિત થયું તેમ એક જ પરમાત્મા પર અણુપણું મહાનપણું એવી ઘણાપણા આરોપિત થાય।
જે અનુધિષ્ઠાન છે, સરદી પર છે, આકાશાદિ કલ્પનાત્, અભિનેતા પર રાજાની કલ્પના કરવામાં આવે, ભિખારીની કલ્પના કરવામાં આવે, સાધુની કલ્પના કરવામાં આવે, એ જીમૂળ અભિનેતા પર કોઈ પ્રકારની અસર ના કરે અને પ્રભાવિત ના કરે, તો આ બધી કલ્પનાઓ છે. આમાં બે જ કલ્પના કહી, સૂક્ષ્મ અને અણુ અને વ્યાપક. એ સિવાય જે કે તમે કહો, મોટું ને નાનું, સારું ને ખરાબ, ને ધર્મ ને અધર્મ, જે કે વિરુદ્ધ વસ્તુઓ છે, બધાનું અધિષ્ઠાન એક જ છે. ભગવાન શિવજી પણ બતાવે આપણને કે ભગવાન શિવજી કેવી રીતે બધા પરસ્પર વિરુદ્ધ ધર્મનું અધિષ્ઠાન છે. એક સાથે એમના કંઠમાં વિષ છે અને સાથે સાથે ચંદ્રમાં તો કે અમૃતની વર્ષા કરે છે, એક સાથે પવિત્ર ગંગા છે એમની જટામાં, અને બીજી સાથે અત્યંત અપવિત્ર તો કે રાખ એમના શરીર પર ચોળે છે, તે પણ ચિતાની રાખ. એક બાજુ અત્યંત વિરક્ત છે અને બીજી બાજુ અડધો ભાગ તો સ્ત્રી છે. આ રીતે તદ્દન પરસ્પર વિરુદ્ધ ધર્મનું અધિષ્ઠાન ભગવાન ત્યાં બતાવવામાં આવ્યું, કારણ કે સ્વયં બધા ધર્મથી રહિત છે, પર છે. જેમ અભિનેતા રાજાપણાથી, ભિખારીપણાથી મુક્ત છે, આરોપિત છે. સ્થિતો જંતો હૃદગુહાયામ તમ નિષ્કામસ્તુ પશ્યતિ. નિષ્કામ એટલે બધી કામનાઓથી રહિત, એટલે કે આ બધાના પ્રભાવથી રહિત. મહાનપણાના અને અલ્પપણાના દરેક વસ્તુ પ્રભાવ પાડતી હોય છે, તેથી અલ્પથી પ્રભાવિત થઈએ તો મહાનને સમજી ના શકીએ, મહાનથી પ્રભાવિત થઈએ તો અલ્પને સમજી ના શકીએ, ધનવાનથી પ્રભાવિત થઈએ તો ભિખારી ના સમજી શકે, પણ એને સમય બંનેથી પર રહીએ આપણે. આ પ્રકારે આપણે અત્યંત નિષ્પક્ષ રહીએ, ઓબ્જેક્ટિવ જેને કહેવાય. સ્થિતો જંતો હો ગુહાયામ તમ નિષ્કામસ્તુ પશ્યતિ. નિષ્કામ કહો કામનાથી, રાગદ્વેષથી મુક્ત, એટલે કે બધા પ્રકારના આવા પરસ્પર સાપેક્ષ ખ્યાલોથી મુક્ત. અંતર્મુખ કહો, નિરપેક્ષ કહો, જ્યાં સુધી બહિર્મુખતા છે એટલે ઉપાધિના કોઈને કોઈ સ્તર પર અભિમાન છે ત્યાં સુધી તો આ પ્રકારની સાપેક્ષતા હોવાની એક અને બીજું. એટલે આપણું મન પણ જ્યારે આ સાપેક્ષતાથી પરસ્પર વિરુદ્ધ ધર્મથી મુક્ત થઈ જાય, અંતર્મુખતા, મન જેમ જેમ અંતર્મુખ થાય તેમ તેમ ઉપાધિમાં તાદાત્મ્ય ઓછું ને ઓછું થતું જાય. અંતર્મુખ એટલે ઉપાધિના તાદાત્મ્ય મુક્ત, અને તો જ પછી જે ઉપાધિથી પર જ તત્વ છે એને ઓળખી શકે. ઇન્દ્રિયાણામ પ્રસન્નત્વાત વિષયોકસ તદા ભવે. ક્યારે થાય? જ્યારે મન નિષ્કામ બને, કામનાથી, ક્રોધથી, રાગદ્વેષથી મુક્ત બને, મહદઅંશે મુક્ત બને. એટલે વિશુદ્ધ સત્વ પણ એમાં રજસ્તમાં અત્યંત અલ્પ હોય, અંતે એ સત્વ પ્રધાન બને અને વિશુદ્ધ સત્વ બને. વીર શોક તદા ભવે, તેના શોક તો વળી પાછો આત્મા પર અધ્યારોપિત જ છે. જેમ જેમ મુક્ત થઈ તેમાં શોક પણ મુક્ત જતો જાય, તે રીતે આ જ્ઞાની પુરુષ તો શોકથી મુક્ત થાય, અત્યંત પ્રસન્ન બને. પછીનો મંત્ર હતો, આસીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ. આ રીતે જેને વિરોધાભાસની ભાષા કહેવાય, અણુથી પણ સૂક્ષ્મ, મહાનથી પણ મહાન, અહીં કહે છે આસીન દૂરમ વ્રજતી, આત્માનું વર્ણન કરે છે. આસીન બેઠેલો છે છતાં દૂરમ વ્રજતી, ક્યાંનો ક્યાંય જાય છે, બેસી બેઠેલો હોય ત્યારે ક્યાંનો ક્યાંય જાય છે, એવું નહીં કે બેઠો છે અત્યારે પછી ક્યાંનો ક્યાંય જાય છે. આસીન જે બેઠેલો છે દૂરમ વ્રજતી, એ અત્યંત દૂર જાય છે. શયાન જે સૂતેલો છે, યાતિ સર્વતઃ, એ સર્વત્ર ગતિ કરે છે, ગમન કરે છે.
એટલે આ પ્રકારે વળી પાસે વિરુદ્ધ સ્વભાવ ધરાવનારો અથવા વિરુદ્ધ સ્વભાવ હોય એ પ્રકારે એ પ્રકારે પોતાને વ્યક્ત કરનારો આત્મા. એટલે યમરાજે જે કસ્ત મદા મદમ દેવ, આ દેવ એટલે સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. મદા મદમ, મદના મદ મને મદા મદમ થયું. મદ એટલે ઘમંડી, અમદ એટલે નમ્ર. વળી પાછા પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારો આવો જે દેવ છે, મદ અન્ય કહતમ ગાતમ જ્ઞાતમ અમારાથી. યમરાજે કે મારા સિવાય એને જાણ કોણ જાણી શકે, આ તો બહુ મોટું અભિમાન છે. મારા સિવાય એને કોણ જાણી શકે. જ્યાં સુધી એમને યમરાજા એ પ્રકારની આત્મસભાનતા છે એ પણ ના જાણી શકે. મારા સિવાય એટલે આ પ્રકાર ઉપાધિમાંથી અહંભાવથી મુક્ત થયેલા. એવી રીતે આપણું ઉપાધિના ધર્મ છે, તો આવું ઉપાધિમાં અહંભાવથી મુક્ત હતો તો પેલી ઉપાધિમાંથી પણ મુક્ત, એની પણ સત્યતામાંથી મુક્ત થયો. ઈશ્વર પણ આ બધા વિરુદ્ધ ધર્મમાં એટલે ઉપાધિને કારણે વિરુદ્ધ ધર્મ ધરાવતા એમ જણાય. એ ઉપાધિમાં રહેલાને હું પણ ઉપાધિના અહંભાવથી મુક્ત થઉં ત્યારે પછી મુક્ત પરમાત્મા છે એને સમજી શકું, દર્શન કરી શકું. યમરાજ એમ કહે છે કે મારા સિવાય કોણ જાણી શકે, મારા જણ મારા જેવા સિવાય, હું અથવા જે કોઈ મારા જેવો હોય એટલે કે જે અંતર્મુખ હોય આ પ્રકાર નિષ્પક્ષ હોય એ સિવાય કોણ જાણી શકે. ને પછી એમનો ઘમંડ બહાર આવે એવું નથી, મારા સિવાય મારા જેવો જે કોઈ હોય. હવે આ મંત્રો જે બીજો આપણે વાંચ્યો એ સમજાવે છે, 31માં અને 32માં શ્લોકમાં કહે છે. દૂરમ ગચ્છે દિહાસીનઃ શયાનો યાતિ સર્વતઃ સમદો વિમદશ્ચાતઃ દુર્લક્ષો હ્ય વિવેકિભિઃ. એકત્રીસ આ વાંચ્યું ને, આ શું વાંચ્યું? અચ્છા, આમાં એવું છે કે આ બરાબર આ ચોપડીમાં આ તો ફેર છે, આમાં થયું છે શું કે બે પાઠ છે. એટલે અહીં જે 31 છે એમાં 32 છે, અને અહીં જે 32 છે એમાં 31 છે. એટલે વાત તમારી સાચી છે પણ હું ખોટો નથી. મદા મદમ એવું છે. આ જે ક્રમ કહ્યો ને એ ક્રમ મંત્રને અનુરૂપ છે. મંત્રમાં કહ્યું આસીનો દૂરમ વ્રજતી, જે બેઠેલો છે જાણે કે દૂર જાય છે. શયાનો યાતિ સર્વતઃ, જે સુતેલો છે જાણે કે સર્વત્ર ગતિ કરે છે. આવા વિરુદ્ધ ધર્મ મદ અમદ એવા વિરુદ્ધ ધર્મ ધરાવનાર પરમાત્માને મારા સિવાય કોણ જાણી શકે. પછી કહો અશરીરમ શરીરેષુ, એટલે આ આસીનો દૂરમ વ્રજતી પહેલાં આવે અને મદ અન્ય કહ જ્ઞાતમાં રહતી એ પછી આવે. એટલે આમાં પણ 32માં આપણે પહેલાં લઈએ, 31માં પછી લઈએ તો આ મંત્રના પાઠને અનુરૂપ થશે. ફરી વાંચું. દૂરમ ગચ્છે દિહાસીનઃ શયાનો યાતિ સર્વતઃ સમદો વિમદશ્ચાતઃ દુર્લક્ષ્યો હ્ય વિવેકિભિઃ. ઇહ આસીન દૂરમ ગચ્છે, આત્મા કેવો છે? અહીં બેઠેલો છે, દૂરનો દૂર પહોંચી જાય છે. અહીં બેઠેલો રહીને દૂર પહોંચી જાય છે, એમ છે કે અત્યારે બેઠેલો છે અને પછી દૂર પહોંચે છે. અહીં બેઠેલો છે ત્યારે જ દૂર પહોંચી જાય છે.
શયાનો યાદિ સર્વ શયાનો સૂતેલો છે, અહીં સૂતેલો છે સર્વતઃ યાદિ, અને બધે પહોંચી જાય છે, બધે ગતિ કરે છે. સમદ વિમદશ્ચ, સમદ એટલે મદ ધરાવનારો, ઘમંડ ધરાવનારો. વિમદ એટલે ઘમંડી મુક્ત, એટલે કે નમ્ર, જે અત્યંત ઘમંડી છે અને જોડે જોડે નમ્ર પણ છે. અતઃ અવિવેક ભી દુર્લક્ષ, અને માટે આત્માના અવધર્મને કારણે અવિવેક ભી અવિવેકી મનુષ્ય વળે દુર્લક્ષ. ટૂંકમાં એ લક્ષ્ય એટલે જોવું, એને જોવો કે સમજવો કે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. જ્યાં સુધી આ બેસવું અને જવું અને સૂવું અને ફરવું આ ધર્મને સત્ય માનવામાં આવે, એને આત્માના ધર્મ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે કે ભાઈ આ કરોડપતિ છે અને જેને ભીખ માગે છે. આ માણસ તો કેટલા પરણેલો છે ને આટલી એના આટલા સંતાનો છે, ભોગી છે, અને જો અહીંયા મોટા ભિક્ષા માગે છે. પણ એક અભિનય છે તો વાસ્તવમાં જે ગૃહસ્થ છે પણ એ અભિનય કરે છે, કોઈ સાધુનો વાસ્તવમાં અત્યંત ધનવાન છે, અભિનય કરે છે કોઈ ભિખારીનો. એટલે આ બંને સમાન વર્ણન એવું કરવામાં આવે કે જો આ ધનવાન મનુષ્ય ભીખ માગે છે, જો આ ગૃહસ્થ છે એ દાઢી સાધુ સાધુ બની ગયો કે સાધુ દેખાય છે, પણ આ પરસ્પર વિરુદ્ધ ધર્મ છે એ આ વ્યક્તિની ઉપાધિના છે. કે ખરેખર જો એ ગૃહસ્થ હોય તો એ સાધુ બની ના શકે, ખરેખર એ ધનવાન તો ભિખારી બની ના શકે, પણ ધનવાન પણ ઉપાધિનો ધર્મ છે, ભિખારી અને ગૃહસ્થ પણ ઉપાધિનો ધર્મ છે. મનુષ્ય જે છે તો અમુક પરિવાર બધાને કારણે ગૃહસ્થ કહેવાય, ઘરમાં રહેતો હોય, એ બીજા પ્રકારનો વેશ પહેરતો બીજો કહેવાય, અને તેથી અહીંથી ચાલી જાય ને પછી વનમાં જાય ને તો એ વાનપ્રસ્થ કહેવાય, અને કંઈક કહેવાય તો સંન્યાસી કહેવાય. આમ આપણને બહારથી કેવો દેખાય, આવા વિરુદ્ધ ધર્મવાળો દેખાય, આત્મા પણ આવા વિરુદ્ધ ધર્મ ધરાવનારો દેખાય. ક્યારેક એકદમ ઘમંડી છે અને ક્યારેક વળી નમ્ર છે. આવું વિરુદ્ધ આત્મત્વભાષીનો અને અવિવેકી ભી, અવિવેકી કોને કહેવાય, જે વિવેક ન કરી શકે. આમાં વિવેક શું કરવાનો કે ભાઈ અભિનેતા અને એનો વેશ બે વચ્ચે વિવેક કરવાનો. આપણે નાટક જોતા હોય તો મનમાં અવિવેક આપોઆપ થઈ જતો હોય છે. એ સિનેમા જોઈએ તો ભાઈ આ અમારો આ અભિનેતા છે કે અભિનેત્રી કોણ છે અંદરથી જાણતા હોઈએ આપણે, અને છતાં પણ જે અભિનય થતો હોય એનો આનંદ લઈ શકીએ આપણે. તેમ નાટકમાં પણ જાણતા હોઈએ કે કયો અભિનેતા છે અને કયો અભિનય થઈ રહ્યો છે, અને વિવેક કહેવાય. આમાં વેદાંતની ભાષામાં કહીએ તો અભિનેતા સત્ય છે કે અને પેલો ભિખારી મિથ્યા છે, અધ્યારોપ છે. એવું જ સત્ય છે કે અધિષ્ઠાન વાળી વેદાંતની ભાષામાં કહીએ તો અધિષ્ઠાન અને અધ્યારોપ બંને વિવેક જ કરી છે. અધિષ્ઠાન એટલે પેલો એ અભિનેતા, અધ્યારોપ ભિખારી કે રાજા. વિવેક વિવેક કરી શકે એ જા જાણી, કારણ કે જે બહારથી વૃદ્ધ ધર્મ ધરાવનારો છે એક જ કેમ હોય એવું સમજવા માટે આપણે વિવેક કરવો પડતો હોય છે. આપણા આવું નાટક વગેરે જોવા જઈએ ત્યારે આમ તો બહુ ચાલતું હશે દુનિયા પર, એવું જલ્દી આપણે સમજ ના પડે. ઘણા વિરુદ્ધ ધર્મ ચારે બાજુ દેખાતા હોય, એ પરખનારા જરા જુદા પ્રકારના હોય છે. આપણે જેવું હોય એવું માની લઈએ, જે હોય તેને વાંધો નથી, પણ એને માટે વિવેક જોઈએ કે ભાઈ આ પરખ એટલે આમાં સાચું શું છે અને દેખાવ શું છે, બસ એટલું જ. એટલે દુનિયાની વાત છોડો, આપણે તો આત્માની વાત કરીએ છીએ કે સાચું શું દેખાવ શું છે. એકદમ જાણ એકદમ ઘમંડી હોય એવો દેખાય, કોઈ કોઈ જગ્યાએ
નમ્ર હોય એવો દેખાય. અહીં બધું વર્ણન આવે છે ક્યાં જતો. હા ચાલો પછીના શ્લોકમાં આવે છે. તો પહેલાં તો દુરંગચ્છેદ ઇહાસીનઃ, જે અહીં બેઠેલો છે એ દૂર જાય, બેઠેલો છે અને પોતાના સ્વરૂપમાં બેઠેલો છે દૂર જાય છે એની ઉપાધિથી. શયાનો યાતિ સર્વતઃ, સ્વરૂપથી ઊંઘે છે અને જાણે કે સર્વત્ર જાય છે. સમજાવશે. તો કારણ કે સુષુપ્તિમાં શું થાય છે કે આપણે આપણી ઉપાધિમાંથી અહંભાવથી મુક્ત થઈએ, અંતેથી સર્વતઃ એટલે શું, મારું સ્વરૂપ સર્વવ્યાપી થઈ જાય છે. આત્મા એટલે હું ને તો બધા સર્વવ્યાપી જ છીએ, પણ એક ઉપાધિમાં અહંભાવને કારણે હું જાણે કે આટલા પૂરતો મર્યાદિત થઈ ગયો, બેઠો હોઉં ઊભો હોઉં એ પ્રકારે મારા વિશે ખ્યાલ કરું છું. વાસ્તવમાં બેસવું ઊભા રહેવું બધા ઉપાધિનો ધર્મ છે, અને ત્યારે વાસ્તવમાં હું ચૈતન્ય છું, સર્વવ્યાપક જ છું. એટલે કહેવાય કે બેઠેલો છે પણ સર્વવ્યાપક છે. બેઠેલો કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ. સર્વવ્યાપક કઈ દ્રષ્ટિએ છે? સ્વરૂપની દ્રષ્ટિએ. જેના બજપતિ કરોડોપતિ ભીખ માગે છે, ભીખ માગે છે ઉપાધિની દ્રષ્ટિએ, કરોડોપતિ સ્વરૂપની દ્રષ્ટિએ. સમદ વિમદશ્ચાતો, ક્યારેક મદ, ક્યારે આવો ઘમંડી હોય, ક્યારેક નમ્ર હોય, અત અવિવેક ભી દુર્લક્ષ. માટે જે જે માત્ર સપાટી પર દેખાય એને સાચું માની લે છે, મિથ્યાને સાચું માની લઈએ, અભિને સાચું માની લઈએ તો આપણે અવિવેકી કહેવાય, તો ભાઈ ક્યારેય પણ આપણે એને સમજી ના શકીએ. ક્યાં ભિખારી, હા ક્યારથી એવું થઈ ગયું સ્વામીજી, અમિતાભ બચ્ચન ભિખારી ક્યારેથી બની ગયો? હવે બની નથી ગયો, એ માત્ર એવો અભિનય કરે છે. એટલે આમાં સાચું શું છે, મિથ્યા શું છે અને સત્ય શું છે વિવેક ન કરી શકીએ તો પછી આપણે ભૂલમાં પડી જઈએ. તો આત્મા તો સતત આ વિરુદ્ધ ધર્મ, ઉપાધિના સ્તરે એક પ્રકારનો ધર્મ ધરાવનારો જણાય, સ્વરૂપના સ્તરથી બીજો ધર્મ ધરાવનારો જણાય. અવિવેકી બીમારી અવિવેકી છે, જે વિવેક નથી કરી શકતા આત્મા અનાત્માનો, એમના વિશે એમના માટે આ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એ સમજવું અત્યંત કઠિન છે. પછીના શ્લોકમાં કહે છે, અંતર્મુખોહમ પશ્યામિ મત્તોન્યો બાહ્યદિ પુમાન જ્ઞાતુમર્હતિ કો વા તમ વિરુદ્ધાત્મત્વભાસિનમ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. માયા સિવાય આવા વિરુદ્ધ ધર્મ ધરાવનારા આત્માને કોણ જાણી શકે? મારા જેવા વિવેકી સિવાય કોણ અવિવેકી આવા વિરુદ્ધ ધર્મ દેખાડનારા આત્માને જાણી શકે? એટલે પહેલેથી આવો ધંધો જ કર્યો છે, સર્જન કરનારે પહેલેથી આવું જ કર્યું છે, ગૂંચવાડામાં જ નાખે છે આપણે. અને તેથી જે મિથ્યા શું છે, દેખાવ શું છે એ આપણે ન જાણવાથી દેખાવને આવાસને સાચો જ માની લઈએ, એ પ્રકારે વ્યવહાર કર્યા એ આખું જીવન જીવીએ. પણ અંતમાં તો જે ઉપાધિના સ્તર પર થઈ રહ્યું છે એની કંઈક વ્યવહારિક સત્તા હશે, નથી એમ નહીં. ચાલો વ્યવહારિક સત્તા હશે, પણ આજે જે છે એવું નહીં. ચાલો ભિખારી છે નાની, પણ ભિખારી જે છે એવું નથી. એટલે વિવેક કરીએ કે આ પેલો ધનવાન છે, ભિખારીના વેશમાં છે, તો પછી આપણે એનું અભિ બધું વ્યવસ્થિત રીતે સમજી શકીએ અને માણી શકીએ. એ ચિંતા થાય આપણને, ક્યારે બીજા તમાચ માર્યું, કોઈ કોઈ નામ કર્યું, એને હવે અપમાન કર્યું, એવું થયા કરે આપણને. એની સત્યતા કેટલી છે, મિથ્યાપણું કેટલું છે ન જાણતા હોય એ તો આપણે એને પારખી ના શકીએ.
એમ મદન્ય, એટલે કહ્યું કે મદન્ય જ્ઞાત મરહતિ, એવું કોણ મારા સિવાય એવું કોણ છે જે આવા આત્માને જાણી શકે. એટલે એનું અહીંયા આગળ સમજ આપવામાં આવી, મદ મારાથી અન્ય એટલે કોણ, મારાથી અન્ય એટલે બાહ્યથી પમાન. યમરાજા કહે છે હું તો અંતર્મુખ છું, મારો ચિત્ત અંતર્મુખ હોવાને કારણે આત્મનિષ્ઠ છે અને માટે સતત આત્માથી સભાન છું અને દર્શન કરું છું. પણ મત્ત અન્ય, મારા અન્ય એટલે એ પ્રકારની અંતર્મુખતા ન ધરાવતો હોય, બહિર્મુખ હોય. બહિર્મુખનો અર્થ એવું જ નથી કે માત્ર મન બહાર વ્યવહાર કરે છે. બહિર્મુખ એટલે જે બહાર છે એને પણ સત્ય માને છે. બહિર્મુખનો અર્થ એવો નથી માત્ર કે મન બહાર જાય છે, બહિર્મુખ એટલે જે બહારના જગતને સત્ય માને છે. ભૌતિકવાદી એટલે એવું નથી કે એ ભૂતની, ભૌતિકવાદ એટલે ભૂતને સત્ય માનનાર હોય છે. આપણે ભૂત સાથે વ્યવહાર કરતા હોઈએ પણ એને વ્યવહાર કરો એક વસ્તુ છે અને સત્ય માનવું બીજી વસ્તુ છે. યમરાજે કહે છે કે હું તો જાણું છું, મારો વિવેક છે કે આત્મા અનાત્મ વિવેક છે અને માટે હું આત્માને જોઈ શકું છું કે આ બધું અનાત્માના સ્તરનું છે. મદામદમ, આ મદ છે અમદ છે આ બધા વિરુદ્ધ ધર્મ અનાત્માના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે, મિથ્યા છે, આભાસ છે. અને એ મને કોઈક રીતે ગૂંચવાડો નથી ઉત્પન્ન કરતા કારણ કે અમારામાં સ્પષ્ટ વિવેક છે કે આ કયા સ્તર પર છે. અને એ જે સ્તર પર છે, દેખાવના સ્તર પર છે, મિથ્યા સ્તર પર છે, એ જોવા છતાં પણ હું એનાથી ગૂંચવાઈ જતો નથી. ટૂંકમાં એના એને કારણે મારા મગજની અંદર કોઈ ગૂંચવાડો ઉત્પન્ન થતો નથી અને મારી સ્પષ્ટતા વિવેક જળવાઈ જાય છે. અંતર્મુખો હમ પશ્યામિ, અંતર્મુખ છું અર્થાત હું સતત આત્માનું દર્શન કરનાર છું અને માટે સત્ય શું છે સતત જાણું છું અને માટે આ જે મિથ્યા છે એ વિરુદ્ધ ધર્મ મિથ્યા છે જાણું છું અને તેથી મને કોઈક રીતે હલાવી શકતા નથી, વિચલિત કરી શકતા નથી. જ્યારે બીજું તો કોઈ વિચલિત થઈ જાય તરત જ, આવું હોય સ્વામીજી આ માણસ આવું વર્તે? એટલે ઘણી વાર એવું થાય છે આપણને, આપણે જેને જાણતા હોઈએ એના મુખ્ય એકદમ પછી કંઈક ફરી વારમાં કેવું ના, વારંવાર કહેતો હોય કે અમારા શિક્ષકો, બહુ દૃષ્ટાંત નથી મારી પાસે એટલા માટે. પણ સાંજે સ્કૂલના છોકરાઓ કે ફરવા ગયા અને ત્યારે એક ફૂટપાથ પર બધા ગ્રાઉન્ડની અંદર બધા બેઠેલા બધા પત્તા રમતા હતા. ત્યારે મારા મિત્ર મને કહે, જો પેલા ફલાણા ફલાણા સાહેબ છે, ત્યારે મને છે કે અરે રે સાહેબ આવો વિરુદ્ધ ધર્મત્વ. એક વાર પિતાજી સાથે આપણે શાક માર્કેટમાં ગયા હોઈએ, આપણે તો એમને ગયા હોઈએ અને મારા સાહેબ 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 જોયું કે રીંગણ ઉઠાવીને જોડે મૂકી દીધું. અરે અરે સાહેબ આવું કરે? એટલે આવી જાતના વિરુદ્ધ ધર્મ આપણે જોઈએ તો આપણે તદ્દન જ ગુસ્સા, આવું કેમ હોઈ શકે? વિવેક હોય તો બરાબર છે. તેમ જાણવા જાય કે મારા સિવાય મને વિવેક છે કે આમાં મિથ્યા શું છે, દેખાવ શું છે, અભિનય શું છે અને સત્ય શું, અને માટે આ બધી વિરુદ્ધ વસ્તુઓ છે, વિરુદ્ધ સ્વભાવ છે, એ મને વિચલિત કરતો નથી, મારામાં ગૂંચવાડો ઉત્પન્ન કરતો નથી. વિવેકપૂર્વક જાણું છું કે આ મિથ્યા છે, દેખાવ છે અને સાથે સાથે સત્યના દર્શન પણ કરું છું. આવી જાતની અંતર્મુખતા અને વિવેક ધરાવનાર એવો હું, એ મારા સિવાય, એટલે આ પ્રકારની વિવેક બુદ્ધિ ધરાવનારા સિવાય કોણા જોઈ શકે? જ્ઞાત કો વાતમ વૃદ્ધાત્મત્વ ભાષિનમ, આ ગ્રંથકાર ઉમેર્યું. આ પ્રકારે પોતાના વિરુદ્ધ સ્વભાવ કે વિરુદ્ધ ધર્મ આ અવેદ પ્રગટ કરનાર અથવા વિરુદ્ધ ધર્મનો આભાસ ઉત્પન્ન કરનાર, વિરુદ્ધ ધર્મ પેલો કયો છે, કાચિંડો હોય છે, જાત જાતના રંગ બદલે ને બધા, એટલે હમણાં એક રંગ દેખાય પછી ઝાડ પર જાય તો બીજો રંગ દેખાય, આપણે ખબર ના પડે કે એનો મૂળ રંગ શું છે. તેવી રીતે આ બધા વિરુદ્ધ ધર્મ ધરાવનારો આત્મા હશે, આમાં એક રંગ દેખાય બીજો રંગ દેખાય, જાણનાર જ જાણે, બાકી તો બધા ગૂંચવાઈ જાય.
તો કસ્તમ મદામદમ દેવમ મદંજો જ્ઞાતમર્હતિ પહેલાં સમજાવ્યું, પણ આસીનો દૂરમ વ્રજતે શયાનમ શયાનો યાતિ સર્વથા, એ પાછું ગયું. હવે આગળ કહે છે, આસીનો દૂરમ વ્રજતે, આમ તો કહ્યું દૂરમ ગચ્છે દિહાસીના, ફરી પાછું એનો વધારે સ્પષ્ટતાથી વર્ણન કરે છે 33મા શ્લોકમાં. હવે આ ગ્રંથકાર પોતાનું અહીંયા વિવરણ કરે છે આ મંત્રોનું. વને ધ્યાતુમ સમાસીનઃ દેહં દેહં સંકલ્પ્ય માનસં તેનૈવ નગરં ગત્વા કરોતિ ક્રય વિક્રય. વને ધ્યાતુમ સમાસીનઃ, આ વ્યક્તિ વનમાં જાય છે, ધ્યાન સમાસીનઃ, સારી રીતે આસનમાં બેસીને ધ્યાન કરી રહ્યો છે આ માણસ. માનસમ, પણ મનમાં શું ચાલી રહ્યું છે? માનસમ દેહમ સંકલ્પ્ય. હવે ટીકાકારના કહેવા પ્રમાણે આ સ્વપ્ન અવસ્થાનું વર્ણન છે. વને ધ્યાતું, આમ જાગ્રતમાં પણ થાય કે માણસ ધ્યાનમાં બેઠેલો છે અને એનું મગજ ક્યાંનું ક્યાંય ફરતું હોય અને ધ્યાનમાં બેઠો હોય, જો પેલું રહી ગયું છે પેલું લાવવાનું, એટલે બજારમાં જવું ખરીદેલા બધું થાય, તે નહીં એવા નગરમ ગત્વા કરોતી, ખરેખર તો મોટા કામ ત્યારે જ થતું હોય છે, એ ઓફિસ રિપોર્ટ વગેરે લખવાનો હોય ને તે એ બધું ધ્યાનમાં વધારે સારી રીતે થાય, ત્યારે આપણું મગજ બરાબર ચાલતું હોય ત્યારે આખો રિપોર્ટ બરાબર લખાઈ જાય, એ નહીં તો નહોતો લખાતો. એટલે ધ્યાનમાં આવું કામ થઈ જતું હોય, દુનિયાને એમ કે આ ધ્યાનમાં બેઠા રહે, પેલો માણસ હવે શું ક્રય વિક્રય ખરીદે ને વેચે ને લે વેચ કરતો હોય. નગર આમ ગત્વા, ધ્યાનમાં ક્યાં બેઠો છે? વનમાં બેઠો છે, એટલે આવું વિરુદ્ધ વસ્તુ બતાવી. ઘરમાં બેસી ન તો એ લાગે કદાચ, પણ તો વનમાં બેઠેલો છે, સમાજ સારી રીતે બેઠેલો છે, ધ્યાન કરી રહ્યો છે, અને પછી ક્યાં જાય છે? નગરમાં, ક્યાં બીજા દેહથી નગરમાં જાય છે. માનસમ દેહમ સંકલ્પ્ય, સંકલ્પ્ય પ્રકલ્પ્ય નિર્માય, એટલે સ્વપ્નનું જ વર્ણન છે ખરેખર તો. કે ક્યાં સૂતેલો છે? તો કે ઘરમાં સૂતેલો છે, વનમાં સૂતો છે અને સ્વપ્ન જોઈ રહ્યો છે. તે વખતે એ માનસ દેહની કલ્પના બધા સ્વપ્નમાં કરતા જ હોય છે. સ્વપ્નમાં વ્યવહાર કરીએ ત્યારે આ દેહ તો સૂતેલો જ છે ને પથારીમાં, પણ છતાં હું ઋષિકેશમાં ગયા હોઉં, અનેક જગ્યાએ જતા હોય, વ્યવહાર કરીએ બધા, એનો દેહ જુદો જ છે. એટલે માનસમ દેહમ સંકલ્પ્ય, આ માનસ દેહ છે એટલે મનથી રચાયેલા દેહની સંકલ્પ કરે, અથવા તો એ પ્રકારનો વિકલ્પ કરે, એ પ્રકારનું નિર્માણ કરે છે. સ્વપ્નમાં એ માનસ દેહનું નિર્માણ કરે, એ હું તમે બધા ટૂંકમાં આની વાત કરવામાં આવી. તેને મને ગરમ ગત્વા, અહીં તો સૂતેલો છે પરંતુ સ્વપ્નમાં દેહ દેહનું નિર્માણ થયું, એ દેહ વડે નગરમાં જાય છે, સૂતેલો વનમાં છે, બેઠેલો છે અને એક માનસ દેહનું નિર્માણ કરે છે, એ દેહથી નગરમ ગત્વા કરોતિ ક્રય વિક્રય, લે વેચ કરે છે, ક્યાં? નગરમાં જઈને. પ્રાકૃતિ એમ વનઆસીનો વર્તતે, બીજા લોકો શું માને કે આ તો બધો વનમાં બેઠેલો છે એવું લાગે. ઇતિ સતુ નગરમ ગત્વા વ્યવહારમ કરોતી, બીજા લોકો એમ માને કે આ તો વનમાં બેસીને ધ્યાન કરે છે, એ પોતે શું કરતો હોય? નગરમાં જઈને વ્યવહાર કરતો હોય, પેલા માણસ દેહથી. તેવું આત્મા એવો જ છે, આત્માનું વર્ણન છે કે આત્મા સૂતેલો છે અને આવા દેહની કલ્પના કરે છે, અને પછી ટૂંકમાં આ જે વ્યવહાર થઈ રહ્યો છે બધો, એ વ્યવહારમાં કયા પ્રકારનો છે? આ જ પ્રકારનો છે.
આપણું વ્યક્તિગત સ્વપ્ન એક હોય છે જેમાં આપણે વ્યક્તિગત જગતની કલ્પના કરીએ. વ્યક્તિગત આ સમષ્ટિ જગત છે, આ સમષ્ટિ પણ કલ્પના છે, છેવટે તો બહુ મોટી કલ્પના છે. એટલે આપણે એને ઈશ્વરની કલ્પના કહીએ, સમષ્ટિ મનની કલ્પના કહીએ, પેલું વ્યષ્ટિ મન છે. પણ કલ્પના એટલે કલ્પના, વ્યષ્ટિ મનની કલ્પના હોય અને સમષ્ટિ મનની કલ્પના બહુ મોટી હોય, એ તો એનાની આકૃતિમાં ભેદ હોય, વ્યાપકતામાં ભેદ હોય, બધું હોય, પણ કલ્પના એટલે કલ્પના. એટલે વેદાંતની લોકો જાગૃત જગતને મિથ્યા કહી દે સંકોચ વગર, કારણ કે આપણે કલ્પના છે. હવે એવું ખરું કે સ્વામી પણ સ્વપ્નમાં તો ક્યાં, પેલું સતત બધું બદલાતું રહે છે, ત્યાં દોઢ બે મિનિટ સ્વપ્ન હોય, એમાં દાદા અને પછી દીકરો અને પૌત્ર અને પગ કેટલું બધું દેખાતું હોય છે, આવું એકને એક માણસ ફરી દે, એટલે એવી થોડી થોડી ફેર હશે. બાકી તો બધું સ્વપ્નમાં અને જાગ્રતમાં સમાન જ છે. એટલે એ કલ્પના છે ને આપણે કલ્પના છે. બહિર્મુખેહી અવિવેકીભિ કીદૃશ સ્વરૂપેતિ નૈવ જ્ઞાતું શક્યતે. એના માટે આત્મા આવો વિરુદ્ધ ધર્મવાળો પોતાને અભિવ્યક્ત કરે છે એટલે બધા લોકો ગૂંચવાઈ જાય છે કે એનું સાચું સ્વરૂપ શું છે. બહિર્મુખઈ અવિવેકી, જે બહિર્મુખ માણસો છે, જગતને સત્યતા આપનારા છે, અવિવેકી છે, એ આ આત્માનું શું સ્વરૂપ છે એ કોઈ જાણી શકતા નથી. આ દરેક વખતે અંતર્મુખતાની પ્રશંસા કરે છે કે જરૂરિયાત બતાવે છે કે આ કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મન અંતર્મુખ બનવું જોઈએ, મન આત્મનિષ્ઠ કે આત્મ કેન્દ્રિત બનવું જોઈએ, અને તો જ આત્માનું કે સત્યનું જ્ઞાન થઈ શકે. શયાનો વ્યાધિ સર્વતઃ, તો પછીના શ્લોકમાં કહે છે એ સુષુપ્તિનું વર્ણન છે. શયાનો મંજકે ક્ષેષુ વિલીનેષુ નિરાકૃતિઃ આકાશવત સર્વગતઃ એકઃ સુપ્તો વતિષ્ઠતે. મંચકે શયાનઃ, મંચ એટલે ખાટલો, ખાટલા પર સૂઈ ગયો છે. પહેલાં મને મંચ એટલે ખેતર માછડો, મંચ એટલે ખાટલો જ છે કે પલંગ હોય, કારણ કે આપણે બધા તો કે માછડા પર જઈને સુવાના નથી, પણ મંચ એટલે આ ખાટલો કે પલંગ પર. મંચ કે શયાન, એ પોતાના ઘરમાં ખાટલા પર સૂતેલો છે. અક્ષે શું વિલીને શું, ઊંઘી જઈએ એટલે શું થતું હોય છે, પહેલાં આપણે સ્થૂળ શરીરમાં અહમભાવથી મુક્ત થઈએ. સ્વપ્ન હોય એમાં મન કંઈક કામ કરતું હોય, પછી એમાં આપણે અહમભાવ મુક્ત થઈએ. સુષુપ્તિમાં કોઈ પ્રકારનો અહમભાવ હોતો નથી, સુષુપ્તિમાં સ્થૂળ દેહની સભાનતા નથી હોતી, ઇન્દ્રિયોની સભાનતા નથી હોતી, મનની સભાનતા પણ હોતી નથી. એટલે અક્ષેશું વિરીનેશું, ટૂંકમાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આપણું કરણ જેને કહેવાય, એ બધું વિલીન થઈ ગયું. શેમાં? ચાલો અવ્યક્તમાં વિલીન થઈ ગયું. ત્યારે પેલો કયો બોલ્યો? નિરાકૃતિ, આત્મા નિરાકાર બની ગયો. સુષુપ્તિમાં જાગ્રતનો સાકાર છે. જાગ્રતમાં વર્ણન પૂછે તા ડૉક્ટર પાસે જઈએ હોસ્પિટલમાં, નામ તો જાણે જાણી દીધું હોય, કેટલી ઊંચાઈ છે, વજન માપો, ઊંચાઈ માપો, ફલાણું માપો, કેવો છું, સાકાર છું ને. પણ જેનો હું નિદ્રામાં હોઉં અને કોઈ પ્રકારનું અભિમાન નથી, ત્યારે કયો બની જાઉં છું? નિરાકાર બની જાઉં છું. બોલો, સાકાર નિરાકાર બની ગયો કે નિરાકાર સાકાર બનતો હોય છે? સાકાર છીએ અને સુષુપ્તિમાં નિરાકાર બની જઈએ છીએ, કે નિરાકાર છીએ અને જાગૃતમાં સાકાર બની જઈએ છીએ? શું છે? નિરાકૃતિ, એ નિરા એનું એનું સ્વરૂપ છે. ટૂંકમાં જ્યારે બધો વેશ છોડી દે છે, વેશનો ત્યાગ કરી દે છે, સ્થૂળ શરીરનો, સૂક્ષ્મ શરીરનો, વેશનો ત્યાગ કરો, અહંભાવનો ત્યાગ, તેને મૂળ સ્વરૂપમાં આવી જાય, એ ત્યારે અત્યારે નિરાકૃતિ જ છે.
પરંતુ આકૃતિ અહંભાવના કારણે પોતાને આકારવાળો માને છે. આત્મા આ ઉપાધિમાં અહંભાવના કારણે પોતાને સ્ત્રી પુરુષ ઊંચો નીચો વગેરે માને છે, એ જાણે કે હું આકારવાળો છું, સાકાર છું એમ માનું છું. પણ આકાર તો એ ખરો વેશ જેવો છે ને, પેલો શિયાળાની અંદર બહુ કડકડતી ઠંડી બહાર ગયો હોય, પછી પાછો ઘેર આવે, પણ ઓવર કટ છે એ કાઢે ને પછી પેલી બંડી આમ ગરમ હોય એ કાઢે ને પછી બધું સ્વેટર એ કાઢે ને પછી ધીમે ધીમે એને બધા એક પછી એક શું કહેવાય કોષ. તેવી રીતે પહેલાં સ્થૂળ દેહનો કોષ, પછી સૂક્ષ્મ દેહનો કોષ, આ બધા કોષ કાઢી નાખ્યા. એટલે હું બની નથી ગયો. કોઈને એમ કે આ સ્વામીજી છે બદલાઈ ગયો, એને એમ કે આ તો કોટ પહેરેલા જ સ્વામીજી, એવું નથી હોતું ભાઈ. તેવી રીતે અત્યારે પહેરેલું એ મારું સ્વરૂપ નથી, આ બધા કોટ પહેરેલા છે. મેં નિરાકૃતિ સુષુપ્તિમાં બધા બહારના જે આ કોટ છે, બધા કોષ છે, એનો ત્યાગ કરવામાં આવે છે અને પોતાનું જે મૂળ નિરાકાર સ્વરૂપ છે એમાં રહે છે. અત્યારે નિરાકાર સ્વરૂપ જ છે, બદલાઈ નથી ગયો. એવું નથી કે સુષુપ્તમાં નિરાકાર બની જાય છે અને અત્યારે સાકાર છે, અત્યારે પોતાને સાકાર માને છે, આટલો તફાવત છે. એ તો ઊંઘમાં હું તો માન હતા, પણ ઊંઘમાં માનવા માટે એવા સાધન નથી. ઊંઘમાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું સાધન માટે હું જાણું છું કે હું નિરાકાર છું. પણ આ તો મારો વેશ છે, કોષ જાણતો નથી. એ તો ભગવાનની દયા તે વખતે બધા કોષ છૂટી ગયા છે, એટલે હું મારું નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરું છું. અત્યારે આકાર ના હોય ત્યારે ક્યાં છે આત્મા? અત્યારે આકારવાળો છે માટે ખુરશીમાં બેઠેલો છે. પછી હું ઊંઘી જઉં પછી ક્યાં હોઉં છું? ખુરશીમાં હોઉં છું, પલંગમાં હોઉં છું, ક્યાં હોઉં છું? ઊંઘી જાઓ તો હું, તમે કોઈ પણ ઊંઘી જાય માણસ ક્યાં હોય? આકાશવત સર્વગત એક સુપ્તો અવતિષ્ઠતે. આકાર ન હોય તો એ ક્યાં હોય? નિરાકાર સર્વવ્યાપક, એટલે છે તો સર્વવ્યાપક છે બિચારું આકાશ. પણ જાણે ઘડાને કારણે એમ લાગે કે આકાશ ઘડામાં સીમિત થઈ ગયું અને ઘટાકાશ બની ગયું. પણ પછી આ ઘડો લઈ લેવામાં આવે કે ફૂટી જાય ત્યારે આકાશ પછી સર્વવ્યાપી બની જાય? માત્ર એનો ભ્રમ દૂર થાય. જ્યાં સુધી આ ઘડો છે આકાશ એમાં જ હું ઘટાકાશ છું, તૂટી ગયો. આપણે તૂટવાનું નસીબ જોઈ ગયો, પણ તેવી આ છે ઘડો, ત્યાંથી મારી જાતને માનું છે કે હું સીમિત છું અને સુષુપ્તમાં રહેતો નથી, અંતેથી હું સર્વવ્યાપક બની નથી જતો. એક ભ્રમ તો અવ્યાપકતાનો ભ્રમ દૂર થાય છે, ખરું ને? અત્યારે મારા ભ્રમ છે કે હું બેઠેલો છું, મનુષ્ય છું વગેરે વગેરે છું. શેને કારણે? કારણ કે દેહના આકારમાં અહંભાવ ધરાવું છું. સુષુપ્તિમાં ભગવાનની દયાથી એ બધો અહંભાવ જતો જાય છે. એટલું ભગવાને સારું કર્યું છે. ભગવાને એટલો આપણો મહાન ઉપકાર કર્યો છે કે સુષુપ્તિમાં બધું બધા વેશ બધું અભિમાન જતો રહે છે. આમ તો આપણે આપણા સ્વરૂપમાં ભલે આપણે જાણતા ના હોઈએ પણ મુક્ત થઈ જઈએ છીએ, અને તો પછી બેટરી ચાર્જ થાય છે. ડૉક્ટરો કહે કે સ્વામી કેટલા કલાક ઊંઘ આવે છે? પણ ઊંઘ આવે છે કે નહીં તો પૂછો પહેલાં એમને કેટલા કલાક આવે. પણ ત્યારે આપણું શરીર છે ચાર્જ, બેટરી રિચાર્જ થાય ને, એવું ચાર્જિંગ થાય. તો વિલીનેશુ નિરાકૃતિ, બધી ઉપાધિ વિલીન થઈ જાય એટલે અહંભાવ જતો રહે, ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ નિરાકાર સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે, અથવા નિરાકાર સ્વરૂપ બની રહે છે ત્યારે ક્યાં છે? આકાશવત સર્વગત. જેવી રીતે આનો આકાશ જતો રહે અને પેલું મહાકાશ એ સર્વગત, તેવી રીતે પરમાત્મા ચૈતન્ય જે
જેમાં સીમિતતા એ કલ્પના હતી કે ભ્રમ હતો. તો ખરેખર સીમિત થઈ ગયો હોય તો કોઈ દિવસ એ અસીમ ના બની શકે. આકાશ ખરેખર ઘટા ઘટની સીમિત બની ગયો તો ઘડો તોડ્યો તો એ સીમિત જ રહે. આ તો ઘડો છે ત્યારે આકાશ સીમિત ભાસે છે. એવો ભ્રમ જન્માવે છે એટલે ભ્રમ જન્માવનાર ઘડો જતો રહે. ક્યાં તો આપણે અક્કલવાળા છે એને વિવેક કરીએ કે ભાઈ આ ઘડો જે છે એ માત્ર એક આભાસ જ ઉત્પન્ન કરે છે આકાશની સીમિતતાનો. પણ એવું ના થાય તો ઘડો જતો રહે તો પછી આપણે સર્વવ્યાપક આકાશને જોઈએ. તો અત્યારે નિરાકાર જ છે પણ ઉપાધિ એટલે આપોઆપ જ અહંભાવ થઈ જ જાય છે. એટલે મારી જે સાકાર માનવું જ છું, સીમિત માનવું જ છું, એ સીમિત માનવા માટેનું જે કારણ છે આકાર એ જ જતો રહ્યો સુષુપ્તિમાં. હવે સીમિત માનવા માટે કોઈ કારણ ન રહ્યું એટલે હું કેવો બની ગયો જાણે કે સર્વવ્યાપક આકાશવત સર્વગત. જેમાં આકાશ સર્વવ્યાપક છે તે રીતે પરમાત્મા સર્વ હતો જ. જેમાં ઘટાકાશ સર્વવ્યાપક બની ગયો તેવી રીતે સર્વવ્યાપક એક સુપ્ત અવતિષ્ઠતે. કેટલા છે ત્યાં આગળ આ સ્તુતિલાનું જે આખું જગત છે ને એમાં કેટલા જણ છે? સ્વામીજી હું મારી હું સૂતેલો છું, તમે સૂતેલા છો, પેલા સૂતેલા છે, ફલાણા સૂતા છે, અરે મચ્છર સૂતેલો છે, માખણ સૂતેલો છે. સુષુપ્તિમાં કેટલા છે? એક જ છે. કારણ કે ત્યાં કોઈ ઓળખાણ છે જ નહીં ને. નિરાકૃતિ એટલે બધા પ્રકારની ઓળખાણ વગરના, ઓળખાણના ભ્રમ વગરના. એમ કહો તે મચ્છરને અત્યારે ભ્રમ છે હું મચ્છર છું, એ પણ ઊંઘી જાય ત્યારે એ પણ એ જ સ્થિતિને પામે જેવો રાજા પામતો હોય હું તમે પામતા હોય. કારણ કે આકાર તો માત્ર અહમ ભાવને કારણે છે. ન હોય તો સુષુપ્તિમાં બધા જ નિરાકાર છે, બધા એટલે એક જે એટલે એક જ છે. આ જાગૃતમાં આટલો બધો વ્યવહાર કરી રહ્યો છે, આટલા બધા વેશ પહેરીને સુષુપ્તિમાં બધા વેશનો ત્યાગ થઈ જાય. એક સુપ્ત અવતિષ્ઠતે, એક અદ્વિતીય એનું જે મૂળ સ્વરૂપ છે, તો એ સ્વરૂપમાં ભ્રમ જન્માવનાર આ ઉપાધિ ન હોય એટલે જ મૂળ સ્વરૂપ છે. એક નિરાકાર અદ્વિતીય અવતિષ્ઠ એ બની એ થઈને રહે છે, બની જતો નથી. આ બની ગયો છે, એ અનેક બની ગયો છે, સીમિત બની ગયો છે. એ બનવાનું કારણ ન રહે ત્યારે પોતાના મૂળ સ્વરૂપમાં એક સર્વવ્યાપક અદ્વિતીય એ પ્રકારે અવતિષ્ઠતે, એ પ્રકારે રહે છે, સ્થિત છે. આવું વિચિત્ર વિચિત્ર હોય તસ્ય પારમાર્થિકમ સ્વરૂપમ કો વા વેતિ. એટલે યમરાજા પૂછે છે કે આવા આત્માનું પારમાર્થિક સ્વરૂપ કોણ જાણી શકે? કોણ જાણી શકે? આ બધું વિવેક કરનારો હોય તે જ જાણી શકે. બાકી તો બધા જે દેખાય એને સાચું માની લેનારા હોય એ તો ન જ જાણી શકે. કસ્તમ મદામદમ દેવમ. ચાલો આપણે હવે એને જ રોકાવું પડશે, પછી સાંજે આગળ જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.